ભાબરની અયોધ્યા સોસાયટીમાં ત્રેવીસ પોઈન્ટ નેવું લાખની ચોરી ભાબરમાં તારીખ ચોવીસ છ બે હજાર ત્રેવીસની રાત્રે ચોરીનો બનાવ બનતા બાબર શહેરમાં ચકચાર મચી જવા ત્યારે વાત કરવામાં આવે તો સરહદી વિસ્તારની બાબરમાં દિન પ્રતિદિન ક્રાઇમમાં વધારો વધી રહ્યો છે થોડા દિવસ પહેલાં લૂંટ તેમજ ચેન્સ નેચિંગની ઘટનાની હજી સાઈ પણ સુકાઈ નથી અને લોકોને પોલીસ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે બાબરમાં વાવરોડ ઉપર આવેલા અયોધ્યા સોસાયટીમાં રહેતા વિપુલભાઈ ટેકચંદભાઈ ઠક્કર જેઓ પ્રાઇમ આંગળિયા પેઢીમાં પાર્ટનર તરીકે જેઓ તારીખ છ ચોવીસ ચાર બે હજાર ત્રેવીસના રોજ શનિવાર હોવાથી આંગળિયા પેઢીના હિસાબના રૂપિયા ત્રેવીસ પોઈન્ટ નેવ લાખ રૂપિયા લઈ ઘરે આવી પરિવાર સાથે રાત્રિના સમય બહાર સુતા તે દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા રાત્રિના સમય આવી ઉશિકા નીચે ઘણી ચાવી રાખી સુતેલા હોય વિપુલભાઈ ઠક્કરના ઘરની ઉશિકા નીચેથી ચાવી લઈ ઘરના દરવાજા ખોલી અંદર રૂમમાં તેમજ તિજોરી ખોલી તથા અન્ય રૂમમાં થિલામાં પડેલ રકમનો થેલો લઈ અજાણ્યા ઈસુમ ફરફ થઈ ગયા તેમજ સવારે ઉઠી વિપુલભાઈ ઠક્કરે સવારે દીકતા ઘરના દરવાજા ખુલ્લા જોવા

મકાન માલિકે જણાવ્યું હતું પરંતુ બંને ચોરીના ત્રણ દિવસો જેટલો સમય હોવા છતાં બંનેમાંથી એક પણ ચોરી પોલીસ ચોપડે નોંધાણી નથી જેને લઈ બાબરસાહેબના લોકોમાં અનેક સવાલ ઉઠી રહ્યા છે શું લોકોને પોલીસ પર વિશ્વાસ નથી બ્યુરો રિપોર્ટ પર અઠક કડી ચિમનલાલ મિસ્ત્રી કાલે રાત્રે અમે લોકો ઉપર સુધા હતા અને અમારા મધરના ઓશિકા નીચેથી પાકેટમાંથી વીસ હજાર રૂપિયા કેશ લઈ ગયેલ છે જે અજાણ્યા લોકો હતા અને પાકેટ અને ઘરની ચાવીઓ એ બધી અહીંયા નીચે પડેલી હતી પોલીસને જાણ કરી પોલીસને સવારે જાણ કરી દીધી પછી